કોરોના વાયરસને લઈને લોકડાઉન ચાલી રહ્યું હતું. જો કે તંત્ર દ્વારા છૂટછાટ આપતાની સાથે જે રીતે કોરોના દર્દીની સંખ્યા વધી રહી છે ત્યારે સુરતના મોજીલા સુરતી આ સમયે તંત્ર ચિંતા વધી રહી છે. ત્યારે બિંદાસપણે પરિવાર સાથે રવિવાર હોવાને લઈને ડુમ્મસ દરિયા કિનારે પરિવાર સાથે ફરવા નીકળ્યા હતા. જો કે પોલીસે તમામને પરત કર્યા છે. કોરોના વાયરસના સંક્રમણ વધે નહીં તેના માટે સરકાર દ્વારા લોકડાઉન આપવામાં આવ્યું હતું. જો કે 2 મહિના લોકડાઉન બાદ સરકારની ગાઈડલાઈન મુજબ છૂટછાટ આપવામાં આવી છે ત્યારે આ છૂટછાટ આપવાની સાથે સુરતમાં કોરોના દર્દીમાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે. તેવામાં સુરતના તંત્રની ચિંતા વધી ગઈ છે. પણ સુરતના મોજીલા સુરતીઓને જાણે કોઈ ફરક પડતો નથી. તેમ રવિવાર હોવાને લઈને પોતાના પરિવાર સાથે ડુમ્મસ રોડ પરથી પસાર થઈને ડુમ્મસ દરિયા કિનારે ફરવા નીકળી પડ્યા હતા. જો કે લોકો મોટી સંખ્યા પહોંચતા હોવાને લઈને પોલીસે એરપોર્ટ નજીક બેરિકેડ્સ લગાવીને ડુમ્મસ જતા લોકોને પોતાના ઘર તરફ પાછા મોકલ્યા હતા. રવિવારે ફરવાના શોખીન લોકોને પોલીસે પરત મોકલતા આ તમામ લોકો રસ્તાની સાઈડ અને સર્વિસ રોડ પર પરિવાર સાથે મોજ મજા સાથે બહારનો નાસ્તો કરતા જોવા મળ્યા હતા. સરકારની ગાઈડલાઈન પ્રમાણે હોટલ નાસ્તાઓ કરવાની છૂટ નથી, ત્યારે હોટલમાંથી પાર્સલ કરી રવિવાર સાથે રસ્તા પર મિજબાની કરતા જોવા મળ્યા હતા. જો કે એક બાજુ અનલોક 1 શરૂ થયું ત્યારથી સુરતમાં વધી રહેલ દર્દીની સંખ્યાને લઈને તંત્રમાં ચિંતા છે, ત્યારે સુરતના લોકોમાં કોઈ ચિંતા નથી અને નક્કી કરી દીધું છે કે હમ નહીં સુધરેંગે.